સુરતના નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતના તરીપાળ અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ગુરુવારે મોડી સાંજે યુપીના બે અને રાજસ્થાનના એક શાર્પ શૂટરને પોલીસે ઝડપી લીધા હતા. રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યાને જણાવ્યું હતું કે 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી. નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા વસીમ બિરલાનું 22 જાન્યુઆરીએ મોડી સાંજે હત્યા થઈ હતી. આ મર્ડર કેસમાં મૃતકના ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં 7 શંકાસ્પદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં 60થી વધુ લોકોના નિવેદનો લીધા હતા. આ હત્યા કેસના ઉલ્લેખ માટે રેન્જ આઈજી દ્વારા 4 ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ગુરુવારે હત્યાના 15મા દિવસે આ કેસના 3 શાર્પશૂટરોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. વસીમ બિલ્લા કો 22 જાન્યુઆરી રાત કો લગભગ 10 બજે કે આસપાસ નવસારી રૂરલ મેં જિમ કે જિમ સે વાપસ આ રહા થા અપની ગાડી મેં બેઠા ઉસી ટાઈમ દો અનનોન પર્સન આકે ઉસકે ક્લોઝ રેન્જ મેં ફાયરિંગ કરકે ભાગ ગયે થે. ઉસી ઇન્જુરી મેં વસીમ બિલ્લા ઉસી ટાઈમ મેં મર ગયા થા. ઉસકી તપાસ હમ લોગ ઇમિડિયેટલી મેં ખુદ વિઝિટ કિયા થા ઓર એસપી સબ લોગ ઓફિસર્સ વિઝિટ કિયે થે ઓર ઇમિડિયેટલી વી સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિગેશન અલગ અલગ દિશા મેં તપાસ શરૂ કિયે થે. ઉસમે ખાસ કરકે જો હ્યુમન ઇન્ટેલિજન્સ ઓર ટેકનિકલ ઇન્ટેલિજન્સ દોનો મિલા કે હમ લોગ એક આઈડિયા હતા ઇસમે રાજસ્થાન કે કોઈ હો સકતે હૈ તો ઉસ દિશામાં હમ જ્યાદા ફોકસ કિયે થે. ઉસમે પતા ચલા કે જો બદરી હૈ ઉસકે ખાસ આદમી એક મુસ્તાન વો ગલિયાકોટ મેં રહેતા હૈ ઓર સુરત મેં આતા થા તો ગલિયાકોટ કે બારે મેં હમ લોગ જ્યાદા તપાસ મેં ફિર અલગ અલગ ટીમ ભેજ કે તપાસ કરે થે. ઉસ તપાસ મેં હમે પતા ચલા કે યે મુસ્તાન દો શૂટર્સ કો એક તો બાંસવાડા કા ખુદબુદ્દીન દૂસરા યુપી કા એક શાકિબ ઇન દોનો કો 2 મહિને કે પહેલે બુલાયા થા ઓર 2 લાખ રૂપિયા દિયા થા. 10 લાખ ઇનસે બાત કી થી ઓર 2 લાખ એડવાન્સ દેખે ઓર ઉન દોનો કો યહાં સુરત મેં ઉધના મેં એક ફ્લેટ મેં ખુદ અરેન્જ કરકે ઉનકે રખા થા ઓર લાસ્ટ 2 મહિને યે લોગ યે વસીમ બિલ્લા કા જો મૂવમેન્ટ્સ કે ઉપર નજર રખતે થે. ઇનફેક્ટ ફોલો વેરી ક્લોઝલી યે દોનો ઉસકો ફોલો ભી કરતે થે ઓર ઇસ એફર્ટ કે અંત મેં 22 તારીખ રાત કો જો જિમ સે વાપસ આયા ઉસી ટાઈમે નજદીક જાકે માર કે એ લોગ ભાગે થે. ભાગે દોનો મુંબઈ કે તરફ સે ઓર મુસ્તાન ભી ઉસી રાત કો નિકલ ગયા. મુસ્તાન ભી નિકલ ગયા, બદરી ભી ઉસી રાત કો એ લોગ અપને અપને ઘર સે નિકલ ગયે થે. મુસ્તાન સીધા વહાં સે પાટણ, પાટણ સે ગલિયાકોટ, ગલિયાકોટ સે મુંબઈ, મુંબઈ સે ફિર ઓરિસ્સા ગયા થા. ઓરિસ્સા સે ઉસકે લાસ્ટ લોકેશન આયા થા, ઉસકે બાદ ફોન વહીં છોડ દિયા થા. ફિર વો વાપસ અપને ગલિયાકોટ મેં ઉસકે લગા કે અભી સેફ હે. એક વીક કે બાદ ફિર વાપસ ગલિયાકોટ મેં આકે અપને ફાર્મ હાઉસ મેં ફાર્મ મેં રહેતા થા. ઓર યે જો 2 લોગ શૂટર્સ હૈ વો ભી યહાં સે શૂટ કરકે મુંબઈ, મુંબઈ સે ફિર અપને એરિયા મેં વાપસ ચલે ગયે થે. તો હમ લોગ મિલે જો ઇન્ફોર્મેશન કે આધાર પર વી વર્કડ આઉટ ઓર પહેલે મુસ્તાન કો પકડે થે ગલિયાકોટ સે. મુસ્તાન કે ફોન પે સે ફોન સે ઉનકો બાકી દોનો શૂટર કો બાકી પૈસા લેને કે બુલા કે ટ્રેપ કરકે બાકી 2 શૂટર્સ કો પકડે થે. ઓર અભી ઇન્વેસ્ટિગેશન અભી ચાલુ હૈ. રૂપિયા આપેલ છે 10 લાખની એને વાત કરેલ છે, એમાંથી 2 લાખ અગાઉથી એડવાન્સ આપેલ છે અને બાકીના પૈસા પછી આપવાનો એને વાત કરેલ છે. ઇનફેક્ટ અમ લોકો પહેલે મુસ્તાને પકડેલ છે. મુસ્તાને પકડ્યા બાદ બંને શૂટરને ફોનથી બોલાવવામાં આવેલ છે, તમારા બાકીના પૈસા લઈ લો, એ રીતે ટ્રેપ કરીને એને બંને શૂટરને પકડવામાં આવે છે. હવે મુસ્તાને પૂછપર ચાલુ છે. મુસ્તાન કહે છે કે બદરી આવીને એક દિવસ આવીને ગલિયાકોટમાં રડતા હતા અને વાસીમથી ડર વ્યક્ત કરતા હતા. એના કારણે પોતાનો પરિવાર પણ દુબઈ ટ્રાન્સફર કરી દીધા. તો મુસ્તાન કહે છે કે બદરી સાથે લંબા સમયથી મુસ્તાન રહેતા હતા, જેથી મુસ્તાન પોતે આ ડિસાઈડ કરેલ છે આ રીતે કરવાનું છે, પણ એ કેટલા સત્ય છે તપાસ ઉપર ખબર પડશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.